રિંગ રોડની ગોળવાળા માર્કેટની એક દુકાનને તસ્કરો નિશાન બનાવી દુકાનમાં પ્રવેશી રૂપિયા 1,05,000ની કિંમતનું સાડીનું પોટલું ચોરી કરી નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પર્વત પાટિયાના પ્રિયંકા ટાઉનશીપ પાસે આવેલ વિનાયક રેસીડેન્સીમાં મુકેશકુમાર રોડીલાલ આંચલિયા પોતાના પરિવાર સાથે રહે છે અને રિંગ રોડની ગોળવાળા માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તારીખે 9 ઓગસ્ટની સવારે મુકેશભાઈની દુકાનને અજાણ્ય તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને દુકાનનું ડુપ્લિકેટ ચાવી વડે તાળું ખોલી દુકાનમાંથી 1,05,000ની કિંમતનું સાડી ભરેલું પોટલું ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે સલાબતપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેસુમાં આવેલ અગ્રવાલ સ્કૂલમાં મચ્છરોનો ઉદ્રવ વધી જતા સુરત મનપા અને આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે સ્કૂલમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા આરોગ્ય વિભાગે સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી દાખવવા બદલ રૂપિયા 50,000નો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે જ સાફ સફાઈ કરવાનો આદેશ પણ આપ્યો હતો. આ ઉપરાંત સ્કૂલ દ્વારા બસોની પાર્કિંગ માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને સ્કૂલ બસો બહાર રોડ પર પાર્કિંગ કરવાના કારણે રોડ પર ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ રહી છે.